દ્વાવિમૌ પુરુષૌ લોકે, બે પુરુષોને જોવા માટે સૂર્ય ઉભો થઈ જાય છે. રથવાળાને કહે થોડી વાર ઉભો રાખ, મારે આ દૃશ્ય જોવું. રણે ચાભી હતા સુર, જે રણમાં સામી છાતીએ લડતા લડતા લડતા, ધડ ધીંગાણે જેના માથા મસાણે એવા પાળિયા થઈને પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવ, એને જોવા માટે સૂર્ય ઉભો રહી જાય છે. ઉભરે મારે આ દૃશ્ય જોવું છે. મારા એક ઓળખીતા સજ્જન છે સેવંતીલાલ, મેં એને આ વાત સંભળાવી તો મને કહે સ્વામીજી તમે સારું કર્યું, એ માણસ છે તો જે કરે એ ખરું, પણ તમે એને આ રસ્તો બતાવ્યો તો હવે તમે નરકમાં જશો. મને તો મેં કહ્યું એક વાર નહીં, બે વાર નહીં, 100 વાર નરકમાં જવા તૈયાર છું, જો મારા દેશને ઊની આંચ ના આવતી હોય તો. મને મારા નરકની કોઈ ચિંતા નથી. હવે તમે કલ્પના કરો કે આ રિયલ થિંકિંગ છે કે રોંગ થિંકિંગ છે. અહીંયા સુરતમાં દર વર્ષે આ વરાછા રોડ ઉપર જ શહીદોને સન્માન કરવામાં આવે છે. એક બે વાર હું આવેલો છું. એક માણસ બોર્ડર ઉપર જઈને લડતો હોય, એને બાળ બચ્ચા શું ન હોય, તમારી જેવી લાગણી હોય. એક દિવસ જાઉં ને, મારો બાબો શું કરતો હશે, ફલાણું શું, ઘેર જવું છે, ઘેર જવું છે, ઘેર જવું છે. પેલો તો 6-6, 12-12 મહિનાથી ત્યાં પડ્યો, નથી ખાવાનું ઠેકાણું, નથી ઊંઘવાનું ઠેકાણું. કોઈ વાર તમે કલ્પના કરી જોઈ છે? હું કાશીમાં રહું અને સાંજે એક સજ્જન, એક ભાઈ આવ્યા બિહારથી, આવીને મને કે સ્વામીજી મારે સંન્યાસ લેવો છે, મારે સંન્યાસ લેવો છે. મેં કહું છો હમણાં બેસ, પછી વાત હુજા. કે ઉભરામાં આવેલો છે, એને પત્ની છે, એને બાળકો છે, અને ઘરમાં કંઈક ઝઘડો થયો છે. અને હું તમને ખાસ વાત કહું છું, પહેલાં સ્ત્રીઓને ઝઘડો થાય તો એના પિયર જતી રહે, જતી ને સામે જ હોય, પહેલાં 2-4-5 ગૌ ઉપર જ એનું પિયર હોય એટલે જતી રહે. તો તમે પુરુષો પણ ઝઘડો થાય તો એક પિયર રાખજો, કે તમારે જવાની એકાદ જગ્યા તો જોઈએ જ ને. એકાદ કોઈ આશ્રમ જેવું હોય ને તો 2-4-5 દિવસ, અને આમ આ ભગવાને મગજ એવું બનાવેલું છે કે જ્યાં 2-4-5 દિવસ થાય એટલે બધું ઠંડુ થઈ જાય. એ તો 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ થયા, ને 5મા દિવસે રાત્રે હું બેઠેલો ખુરશી ઉપર ને મારી પાસે આવ્યો, આવીને મને કહે છે સરકાર હમરા મન નઈખે લગલા. ત્યાં સરકાર કે મોટા માણસને, સરકાર હમરા મન નઈખે લગલા, મારું મન અહીં લાગતું તો તને કોણે બોલાવ્યો છે? તો મેં કહું તમારું મન ક્યાં લાગે છે? કે અમારી પતોહુ કા કરત બા, મારી ઘરવાળી શું કરતી હશે, એમ મારો પેલો નાનો છોકરો છે એ શું કરતો હશે. જો આ ઈશ્વરની રચના છે. તમે તારી શું ઈચ્છા છે? અને કે મારે ઘરે જવાની ઈચ્છા છે. મેં કહ્યું એ બહુ સારું છે, તું જલ્દી ઘર ભેગો, કોઈ રમત વાત નથી, કોઈ સામાન્ય બાબત નથી. અને પેલો છે ત્યાંથી પાછો નથી પડતો, એટલે મને કે તમે નરકે જશો. મેં કહું હું નરકે જઉં? મને તો, આપણે તો નરકે જવા જ જન્મ્યા છીએ, બાકી બધાને સ્વર્ગે જવા દો, બધાને સ્વર્ગે જવા દો. તો આ રોંગ થિંકિંગ છે, અને રોંગ થિંકિંગ છે એ તમારું પતન કરાવે. ભૂલથી થાય એ તો ક્ષણિક થોડાક ટાઈમ માટે હોય, પણ આખું મગજ જ બગાડી નાખ્યું છે તો, મગજ બગાડી નાખ્યું હશે તો તમારું પતન થવાનું જ છે. તમને કોઈને ખ્યાલ હોય કે ન હોય, ગાંધીજી જ્યારે આફ્રિકામાં રહેતા હતા, દક્ષિણ આફ્રિકામાં, અને જીવન એમને પ્રયોગ બનાવેલું હતું. જીવન એક પ્રયોગ છે, સત્યના પ્રયોગો, સત્યના પ્રયોગ. એ વખતે એમણે શ્રીમદ રાજચંદ્રને 27 પ્રશ્નો પૂછેલા, 27 પ્રશ્નો. એમાંનો છેલ્લો પ્રશ્ન આવો પૂછેલો કે હું એક સાંકડી ગલીમાં જતો હોઉં અને સામેથી ફૂંફાડા મારતો નાગ આવતો હોય અને મને કરડવા માગતો હોય અને મારા હાથમાં લાકડી હોય
તો મારે એને કરડવા દેવો કે મારે લાકડીથી એને મારી નાખવો? જોજો તમે પ્રશ્ન, 27 પ્રશ્નો છે. શ્રીમદે જવાબ આપ્યો છે કે તમારે એને કરડવા દેવો, પણ એને મારવો નહીં, પણ એને કરડવા દેવો, મરી જવું બહેતર છે. ગાંધીજીને બહુ સંતોષ થયેલો કે હા, આ ખરો જવાબ છે. દરેકની ભૂમિકા હોય છે, અને એનું પરિણામ એ આવ્યું કે પછી ગલીએ ગલીએ હાપોલિયા. હવે ગીતામાં આવો, ગીતા શું કહે છે? યો યથામામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. કૃષ્ણ, અર્જુન જે મને જેવા ભાવથી મળવા આવે હું એને એવા ભાવથી મળું. કોઈ મિત્ર થઈને આવે તો હું મિત્ર થઈને મળું, અને જો શત્રુ થઈને આવે તો હું શત્રુ થઈને મળું. યો યથામામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. આ બે એના થિંકિંગમાં અંતર છે, બંનેમાં અંતર છે. એટલે આપણે અહિંસાવાદી નથી, વાસ્તવવાદી છે. હિંસાવાદીએ નથી, અહિંસાવાદીએ નથી, વચમાં જે વાસ્તવતા છે એ વાસ્તવવાદી છે. સજ્જનો, આ વિચારધારા છે એણે હિન્દુ પ્રજાને કેટલી બળવાન બનાવી અને કેટલી નમાલી બનાવી એનો તમારે વિચાર કરવાનો છે. અને એનું ભાન મને અમેરિકાના એક સજ્જને કરાવ્યું. હું અમેરિકા ગયેલો અને અમેરિકાના એક સજ્જને મને પૂછ્યું, મને કે સ્વામીજી, આખી દુનિયામાં એવો કયો દેશ છે જ્યાંની બહુમતી પ્રજાને લઘુમતી પ્રજા મારતી હોય, ઝૂડતી હોય, અને બહુમતી પ્રજા મહોલ્લાના મહોલ્લા છોડીને ભાગતી હોય, ઘરો ઘરો છોડી છોડીને ભાગતી હોય, એવો દેશ કયો છે? કહો, હવે તમે કોઈ એવો દેશ બતાવો. મેં કહું, ભાઈ એ તો અમારો દેશ છે, ભારત. તો મને કે અહીં શું ડાટ્યું છે? તમે તમારા દેશનું ભલું કરો ને, અહીં અમેરિકામાં શું ડાટ્યું છે? અને મને થયું, ઓહો, એટલો મોટો ચાપખો માર્યો, મને થયું કે વાત તો સાચી છે, પણ કરવું શું, આનો રસ્તો શું છે? અને મને રસ્તો ભગવાને સુજાડ્યો અને મને કહ્યું કે વીરતા પરમો ધર્મ, વીરતા પરમો ધર્મ. આ આખું થિંકિંગ બદલો, આખું થિંકિંગ બદલી નાખો. અને એ થિંકિંગ બદલેલું કોણે? પંજાબના શીખોએ, ગુરુ ગોવિંદસિંહે. આજે પણ તમારી ઈચ્છા હોય તો પંજાબ જજો. 50-50 વર્ષની શીખડીઓ છે ને, એને એના કમર ઉપર આટલી મોટી છરી લટકતી હોય, બોલો શું કહે છે, કટાર, આટલી મોટી કટાર લટકતી હોય. કોઈની હિંમત નહીં કે એને કોઈ છેડતી કરી શકે, કોઈ એને કોઈની તાકાત નહીં. પણ આ પરિવર્તન આવ્યું ક્યાંથી એની પણ વાત તમને કહી દઉં. જહાંગીરના સમયમાં જહાંગીરના શાહજાદાએ વિદ્રોહ કર્યો બાપના સામે. મોટા ભાગે આવું જ થતું રહ્યું છે. એટલો વિદ્રોહ કર્યો, એટલો મોટો વિદ્રોહ કર્યો ને, જહાંગીરે એને પકડવા માટે લશ્કર મોકલ્યો. એ ભાગતો પંજાબમાં જે આ શીખોના ગુરુ કહેવાય, 5મા કે 6ઠા એમના ડેરામાં આવ્યો. 2-4 દિવસ રહ્યો ખરો, પાછું પેલું લશ્કર આવે છે એવા સમાચાર મળ્યા, ત્યાંથી ભાગ્યો પાછો. એ તો ભાગી ગયો, બચી ગયો, પણ જહાંગીરે આ ગુરુને પકડી લીધા. અર્જુનદેવ કે એવું કંઈક નામ હતું, પકડી લીધા. અને રાવી નદીના તટમાં આવડો મોટો તવો મગાવીને એમાં રેતી ભરી અને નીચે લાકડા, એના ઉપર ગુરુને બેસાડ્યા. એ ધગધગતી આગમાં એને શેકીને મારી નાખ્યા. ધીમે એમને ગોળી મારો તો 2 મિનિટમાં પાર આવે, પણ પેલી રેતી તપે ને પેલા ચીસો પાડે, બૂમો પાડે, આ કરે, એમ કરીને મારી નાખ્યા, જેથી ફરી કોઈ માથું ના ઊંચકે કે એને આશરો કેમ આપ્યો. એ પછી જે નવા ગુરુ આવ્યા ને, એને ક્રાંતિ કરી, પરિવર્તન કર્યું. નવા ગુરુએ કહ્યું, શીખો, મારી પાસે ફૂલો લઈને ના આવો, મારી પાસે મીઠાઈ લઈને ના આવો, મારી પાસે ફળ ફળાદી લઈને ના આવો. જો તમારે મને ભેટ જ કરવી હોય તો મારી પાસે હથિયાર લઈને આવો.
શસ્ત્રો લઈને આવો, ઘોડા લઈને આવો. ત્યારે ઘોડાથી લગ અને આખા શીખોને સોલ્જર બનાવી દીધા. ત્યાં સુધી બધા શાકાહારી હતા, પણ આને કહ્યું કે આપણે આ મોગલો સામે લડવાનું છે, તમે નહીં લડી શકો. આખું પરિવર્તન લાવી દીધું. અને એટલું મોટું પરિવર્તન આવ્યું, એક બે ત્રણ, અને આખી મોગલની સલ્તનતને હચમચાવી નાખી. આ ક્રાંતિ છે, અને આ રિયલ ક્રાંતિ છે. હું ઘણી વાર લોકોને કહું કે કલ્પના કરો કે આ શીખ ધર્મ આખા ભારતમાં ફેલાઈ ગયો હોત તો આ દેશ કેવો હોત. ઠેઠ કન્યાકુમારી સુધી એના વિચારો ફેલાઈ ગયા હોત તો આ દેશ કેવો હોત, આ દેશની તાકાત કેવી હોત. અને તમને ઘણાને ખબર નહીં હોય, એ શીખોમાં મોટા ભાગે બધા વાણિયા જ છે. અત્યારે જુઓ તો પહાડ જેવા, લોખંડ જેવા બનાવી દીધા. કોઈ મોદી છે, કોઈ ભાટિયા છે, કોઈ ખત્રી છે, કોઈ રોડે છે, કોઈ આહલુવાલિયા છે, બધા વેપારીઓ છે બધા. એક ધર્મગુરુ ચાહે તો પ્રજાનું કેવું ઘડતર કરી શકે છે, કેટલું મોટું ઘડતર કરી શકે છે. ગુરુ ગોવિંદસિંહના સમયમાં જ્યારે મોગલો સાથે યુદ્ધ ચાલે અને ઘણીવાર ખાવાનું ના હોય, પાણી ના હોય, તો ગુરુ ગોવિંદસિંહને લોકોએ કહ્યું કે અમારી પાસે યુદ્ધ તો કરવું, પણ ભૂખ્યાને કેવી રીતે કરવું. તો એણે કહ્યું, શીખો મોગલોના રસોડા ઉપર હુમલો કરો. મોગલોએ જે રસોઈ બનાવી અને મોટા મોટા ડેગો, એના ઉપર હુમલો કરો અને ઉપાડી લાવો અને કટાર કાઢીને એમાં ફેરવો, વાય ગુરુદી ફતે, વાય ગુરુદા ફાલ્સ ખાલસા, બસ ખાઈ જાઓ. કોઈ અભડાતું નથી, કોઈ વટલાતું નથી. કેવું ઘડતર કર્યું. અને આપણે કહ્યું, અભળી ગયા વટલઈ ગયા, અભળી ગયા વટલઈ ગયા, અભળી ગયા વટલઈ ગયા. રાજકોટમાં એક સજ્જન મને કહે, હું ટમાટર ના ખાઉં. મેં કહું, કેમ? રાતા ખરા ને? એટલે કીધું, રાતા એટલે તમને ના કે આમ પેલા જેવું દેખાય આપણને, સમજ્યા? એટલે હું ટમાટર ના ખાઉં. ફરી એક પાછા બીજા માણસ આવ્યા તો જલેબી પડેલી મારા પાસે, કોઈ લાવે ને આવે. એટલે મેં તો ઇનકમિંગ ને આઉટ ગોઈંગ, એક તરફથી લોકો મૂકી જાય ને બીજી તરફથી એને વેચી દેવાને. અમારે એક સજ્જન છે અત્યારે અમેરિકા છે, મને કે સ્વામીજી અમારે તો ઇન્કમિંગ થતું જ નથી, આઉટ ગોઈંગ જ થાય છે. જલેબી પડેલી તો મેં હું બધાને આપું. મેં એને બે જલેબી આપી. ના કે હું જલેબી ના ખાઉં. મેં કહું, કેમ? કે આમ ગોળ ગોળ આંતરડા જેવા ગૂંચળા હોય ને એટલે આપણાથી ના ખવાય. હવે આ મરશે નહીં તો કરશે શું? આ પ્રજા મરશે નહીં તો બીજું કરશે શું? આ તમે ઘડતર કેવું કર્યું? કઈ જાતનું ઘડતર કર્યું? અને જો તમે વાસ્તવિક ઘડતર નહીં કરી શકો તો એ રોંગ થિંકિંગ છે. ને રોંગ થિંકિંગ છે એ પ્રજાને મારી નાખશે, પતિત બનાવી દેશે. એટલે આપણે વાસ્તવવાદી છે, આ વાતને બરાબર ધ્યાનથી સમજવાની. હવે થોડીક વાત બદલીશ હવે, કારણ કે એક વાતને ઘણી ચલાવી, હવે બહુ લાંબી નહીં ચલાવું. આપણે ત્યાં એક વૈદિક ઋષિ થયો છે, આમ તો ઘણા થયા છે, પણ મારો એ સૌથી વધારે પ્રિય ઋષિ છે. એનું નામ છે કણાદ. કણાદ, અમે દુષ્કાળ રાહતનું કેન્દ્ર ખોલેલું સુઈ ગામમાં, તો મહર્ષિ કણાદ દુષ્કાળ રાહત કેન્દ્ર, કણાદનું નામ. ઘણાને ખબર જ નથી કણાદ કોણ છે. હું ઘણી વાર કહું, તમારા છોકરાઓના નામ તમારા ઋષિઓના નામ ઉપર રાખો. આ છોકરાનું નામ શું છે? તો પિન્ટુ. એટલે ભાઈ પિન્ટુ એટલે શું? બિટ્ટુ. એનો અર્થ કંઈ થાય કે ના થાય, એવા વિચિત્ર વિચિત્ર નામ રાખ્યા હોય. કણાદમાં, અને અત્યારે ત્યાં ગુરુકુલ ચાલે છે, એનું નામ પણ મહર્ષિ કણાદ ગુરુકુલ. આ કણાદ છે ને, એણે જે ધર્મની વ્યાખ્યા કરી છે એ બહુ સમજવા જેવી છે. બેયનું અંતર તમને, બેયનો ભેદ સમજાશે. પહેલા કણાદની વાત થોડી કરું, તમને ખ્યાલ આવશે કે આ કણાદનું લેવલ કેટલું ઊંચું છે. કણાદ છે ને, દૂર કોઈ વનમાં, કોઈ જંગલમાં, એકાંતમાં પર્ણકુટી બાંધીને રહે છે. અને ઋષિ પણ છોકરાઓને સંભળાવજો, એ છકી ના જાય. બેટા અહીં સુરત આવ્યો તે પારકા ભાડે આવ્યો હતો, રહેવાનું ઘરે નહોતું,
કોઈના ઓટલા પર સૂતો હતો અને જેમ તેમ કરીને દાડા કાઢતો હતો. એ બધા દિવસોની યાદ છોકરાઓને સંભળાવવાની, જેથી એમને ભાન થાય. તો સ્વામીજી મને કે હું તો સાયકલ ચલાવતો હતો ને, જેમ તેમ જીવન જીવતો હતો, પણ આ ધ્રંગધ્રામાં ગાડા ઘણા એમ કે, જોકે સુરતમાં તો નહીં હોય. મને કે ગાડા ઘણા, એમાં એક ગાડો છે ને એ મારી પાસે આવ્યો. આઈને મને કહે, હસુ 42 રૂપિયા આપને. 42 રૂપિયા કે ભાઈ, એની ભાષા હો, પેલો વાંઝણીનો કે ડોક્ટર છે ને, એ ડોક્ટરે મને કહ્યું તને ટીબી થયો છે, તો હવે મને ટીબી થતો હશે એમ કે, આ 42 રૂપિયાની દવા લખી આપી છે ને, દવા લાવવી છે. હસુ મને કહે, સ્વામીજી મેં એને 50 રૂપિયાની નોટ આપી અને કીધું જા દવા લઈજે. એ તો દવા લઈને આવ્યો ને 8 રૂપિયા પાછા આપ્યા. પાછા માગ્યા નહોતા, પણ એને 8 રૂપિયા પાછા આપ્યા. અને પછી મારા માથા ઉપર ને મારા બૈડા ઉપર ને એવો હાથ ફેરવીને ગાડો મને કે, હસુ તું લક્ષાધિપતિ થઈશ. અરે લક્ષાધિપતિ શું, 1000પતિએ થઈ તો ઘણું થાય, પણ બરાબર. અને પછી સ્વામીજી જે ધંધો વળ્યો, જે એ મરી ગયો, પેલો ગાંડો તો મરી ગયો, જે ધંધો વળ્યો, જે ધંધો વળ્યો ને, તે પૈસા જ પૈસા થઈ ગયા ખરા. મેં કોઈ એવો એકાદ ગાંડો હોય તો મને બતાવજો ને ભાઈ, હા મારે રોજ રોજ લોકોના ઘેર જમવું જવું પડે છે. મને કે સ્વામીજી, હું જૈન વાણીઓ છું, હસુ ને મનુ બે જૈન વાણિયા છે, સગા ભાઈ જેવા, પણ અમે આખા ગામની અંદર જેટલા ગાંડા છે એ બધાને જમાડવાનું સદાવ્રત ખોલ્યું છે. લોજવાળા સાથે વાત કરી છે, ટિકિટ આપી દેવાની, પેલો જમાડી દે. અત્યારે 40-50 ગાંડા છે, બધાને જમાડવાના. એટલે આવું પણ ઘણીવાર થતું હોય છે, અને આપણે ઘણીવાર અનુભવો વિનાનું જીવન જીવતા હોઈએ છીએ. અરે અનુભવ એ અનુભવ છે. માની આંતરડી ઠરે, બાપની આંતરડી ઠરે, કોઈ વડીલની આંતરડી ઠરે, તો હિમાલયના 1000 યોગીઓ કરતા વધારે આશીર્વાદ પડે. પેલા હિમાલયના 1000 યોગીઓ આવીને આશીર્વાદ આપે, એના કરતા માની આંતરડી વધારે ફળે. પણ ઉલટું કહી દઉં, જો આંતરડી બળે તો ઠારશો તો ઠરશો, અને બાળશો તો બળશો. જો ઠારશો તો ઠરશો, અને બાળશો તો બળશો. એટલે શાસ્ત્રકારોએ રાજાના ઉપર જવાબદારી મૂકી છે, પૈસાદાર ઉપર જવાબદારી મૂકી છે. આ વાત મારા એક બીજા જૈન સજ્જન છે ઓળખીતા, મેં એને વાત કરી. મેં કહ્યું તારા ગામમાં એક અન્નક્ષેત્ર ખોલ, અને ગામના જેટલા માણસ ભૂખ્યા રહેતા હોય બધાને જમાડ. અને એને ખોલ્યું ખરેખર, અત્યારે જમાડે 25-30 માણસો રોજ જમે છે. કેટલાક લોકો એની ટીકાય કરે, આના જમાડાય, આ પાપ લાગે, આમ લાગે, પણ એના મગજમાં વાત ઉતરી ગઈ. એટલે પેલા રાજાને છે ને, એને થયું કે ઓહો, મારા રાજ્યમાં આવડો મોટો ઋષિ અને ઉચ્ચ વૃત્તિ કરીને જીવન જીવે છે. હવે ઘી તેલની તો વાત જ ક્યાં, ઘી તેલનું તો ઉચ્ચ હોય જ નહીં, તો ખાલી અનાજનું જ છે. અને એક બીજો મુદ્દો પણ યાદ રાખજો, બદામ ખાવાથી બુદ્ધિ નથી વધતી. અને બદામ ખાવાથી જો બુદ્ધિ વધતી હોત ને, તો આ પૈસાદારના છોકરા કદી ફેલ થયા હોત. પેલા ગરીબના છોકરા થાંભલા આગળ ઉભા મ્યુનિસિપાલિટીની લાઈટે ભણે છે ને, પહેલી શ્રેણીમાં પાસ થાય છે. એકવાર એક સજ્જનના ત્યાં જમવા જવાનું થયું. હવે એ તો બિચારાની પેઢી હતી, ધર્માદા ખાતું આ બહેનોને હોપવાનું. પેલો તેની પેઢીએ ગયેલું એટલે બેન એકલી જ, સમય થયો એટલે હું જમવા ગયો. એટલે એને બૂમ પાડી, હર્ષદ, એ હર્ષદિયા, એ હર્ષદ, અહીંયા અહીંયા અહીંયા. બાપને એને પગે લાગ, બાપજીને પગે લાગ. હવે પેલું ટટ્ટુની માફક પાછું પડે, નહીં ઘોડાનું ટાંગાનું હોય ને, તો એને પકડીને જબરજસ્તી લાવીને પગે લાગ. પછી મને કે બાપજી એને આશીર્વાદ આપો ને, 3 વર્ષથી SSC માં ફેલ થાય છે.
તો એવો આશીર્વાદ આપો કે આ વખતે એ પહેલી શ્રેણીમાં પાસ થઈ જાય. તમે કહું બેન ટ્યુશન રાખવાના, ટ્યુશન અત્યારે જરૂરી થઈ ગયો છે. ટ્યુશન ના કે ટ્યુશન એ રાખીએ છીએ, 3000-3000 ટ્યુશન છે. તો મેં કહ્યું તું ટ્યુશન વાળાને 3000 આપે તોય છોકરો ફેલ થાય, અને મને એક ટંક જમાડીને તું ઈચ્છે છે કે મારો છોકરો પહેલા નંબર પાસ થાય એવું ઈચ્છે છે એક ટંક જમાડીને. મેં કહું તું ભૂલ કરે છે, એને સુરત મોકલી દે, રત્ન કલાકાર બનાવી દે. એને વગર જોતો અહીં આ સ્કૂલમાં ભીડ ના કરાવ. બધા છોકરા કંઈ ભણવા માટે જન્મ્યા હતા. અને હું તમને એ પણ કહું કે જે છોકરો વારંવાર ફેલ થતો હોય નિરાશ નહીં થવાનું, એમ નહીં થવાનું હવે આ શું કરશે, એને રાજકારણમાં મૂકી દેવાનું. એને રાજકારણમાં મૂકી દો એ બહુ સફળ થશે, કારણ કે એને હડતાલ પડાવતા આવડે છે, એને ગુંડાગીરી આવડે છે, જે જરૂરી છે. અને આ જે દર વર્ષ દર વખતે જે પહેલામાં પહેલો નંબર પાસ થાય છે ને, એ થઈ થઈને પ્રોફેસર થશે. પ્રોફેસર બીજું શું થવાનો હતો? પ્રોફેસર થઈને કદાચ 10-15 વર્ષે પૈસા ભેગા કર્યા હોય તો એકાદ નાનો સરખો બંગલો કે એવો ફ્લેટ બેટ લે તો લે, એના કરતાં પેલો તો સીધો ક્યાંયનો ક્યાંય ચડી જશે. શરત એટલી છે કે કોઈ લાલુજી જેવાની ભયબંધી કરી લેવાની. એટલે રાજા છે ને, એ રાજા પેલા ઋષિ પાસે આવ્યા, અને ઋષિ પાસે આવીને કહે છે તો ઋષિ તો પાછળ ભોજપત્ર ઉપર બધું લખી રહ્યા તન્મય થઈને, કે બેસી રહ્યો બેસી રહ્યો બેસી રહ્યો. પછી આમ ઊંચી આંખ કરી, કોણ છો ભાઈ તમે? કે મહારાજ હું આ રાજ્યનો રાજા છું. તો અહીં કેમ આવ્યા છો? હું એટલા માટે આવ્યો છું તમે ઉચ્ચ વૃત્તિથી જીવન જીવો છો, એના કરતા તમે મને કહો, હું તમે જે કહેશો એ બધું લાવી આપીશ. મારા મોદીખાનામાંથી લોટ ઘી ગોળ તેલ મરચા મસાલા દાળ બાળ જે જુએ એ બધું મોકલાવી આપીશ, પણ હવે ઉચ્ચ વૃત્તિ ન કરશો. તો પેલા ઋષિ ધીરે ધીરે કહે છે તું સેવા કરવા માંગે છે ને? તો કે હા સેવા કરવા માંગુ છું. તો હું જે માગું એ તું આપીશ? તો કે જરૂર જરૂર, જે જુએ એ માગો. હવે પછી કોઈ દિવસ તારે અહીં આવવું નહીં, જા. પેલો તો સડક થઈ ગયો, ઓહો હો આવું? અહીં તો રોજ ઉઘરાણા કરનારા આવે છે, લાઈન લાગે દરવાજો ઉઘડે એના પહેલા તો કેટલાય લોકોની લાઈન હોય, આપો 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 આપો. હું તમને શું વાત કરું, અમેરિકા ગયો ત્યારે એક સજ્જને મને કહ્યું કે અત્યારે તો અમારે આ છોકરા છે ને આ ભગવા કપડાથી બહુ ડરે છે. એક દેશમાં હવે ડરતા થઈ ગયા છે, જરાક કોઈનું ભગવું કપડું જોયે ને એટલે પેલા છોકરા મમ્મી મમ્મી ઉઘરાણું આવ્યું ઉઘરાણું આવ્યું ઉઘરાણું આવ્યું. આ ભગવાન કપડાને હવે ઉઘરાણું શબ્દ લગાવી દીધું છે. પેલો રાજા વિચાર કરે છે કેટલા લોકો મારે ત્યાં માગવા આવે છે, અને હું આ સામે ચાલીને આપવા આવ્યો છું તો કે ફરી તારે અહીંયા આવવું નહીં. અને ઋષિ પછી એનું સમાધાન કરે છે, જો રાજા હું કોઈ અહંકારમાં તને આવું નથી કહેતો, ત્યાગનો એ અહંકાર હોય, કોઈ અહંકારમાં નથી કહેતો, પણ તું જો અહીં આવીશ ને તો પ્રધાનમંત્રી તારો દીવાન આવશે, કે રાજા જાય છે તો કો કે ના કો, મહારાજ કંઈક ચમત્કારી કરશે. અને પ્રધાન આવશે એટલે પેલો નગર શેઠ આવશે, કો કે ના કો, મહારાજ કંઈક આંકડા બાંકડા આપતા હોવા જોઈએ. અને નગર શેઠ આવશે તો પછી આખું ગામ આવશે, અહીંયા લાઈન લાગશે, અહીં મેળો જામશે, પછી હું આ લખી નહીં શકું, પછી મારાથી આ બધું લખાશે નહીં. અને તારું અનાજ જો હું ખાઈશ ને, ઘી ને દૂધ ને મિષ્ટાન ને એ બધું, પછી મારે તારા ગુણ ગાવા પડશે, જેનું ખાય એનું ગાય, ગાવું જ પડે, છૂટકો જ નહીં, અને ના ગાવ તો ખાવાનું બંધ થાય. અને એકવાર ખાવાના રવાડે ચડ્યા હો અને પછી ખાવાનું બંધ થાય, પછી પેલું અનાજ ભાવે, પછી પેલું ના ભાવે. માટે હું જે છું એ મને રહેવા દે, મારી ઉચ્ચ વૃત્તિ બરાબર છે, હું સ્વાવલંબી છું, મારા પગ ઉપર છું, લુખો તો લુખો રોટલો ખાઉં છું પણ કોઈનો ઓશિયાળો નથી ખાતો. આ વાત યાદ રાખજો, લુખો ખાજો પણ ઓશિયાળો ના ખાજો.
કોઈ આપે ને હું ખાઉં, કોઈ આપે ને હું ખાઉં, ઓશિયાળો ન ખાશો. અને રાજાએ ચપટી ભરીને ધૂળ લીધી અને માથે ચડાવી. દુર્લભ છે આવો માણસ મળવો, દુર્લભ છે. એ કણાદ છે અને એ કણાદનું સૂત્ર છે, એમનું દર્શનનું નામ છે વૈશેષિક દર્શન. વૈશેષિક દર્શન વચ્ચે તમને થોડી વાત કહી દઉં. આપણા જે વૈદિક દર્શનો છે ને, વૈદિક વિચારધારાના, એ છ છે. અને છ દર્શનોની અંદર સાંખ્ય છે, યોગ છે, ન્યાય છે, વૈશેષિક છે, પૂર્વ મીમાંસા છે, ઉત્તર મીમાંસા છે. અને આ છ એ છ ના જુદા જુદા છ ઋષિઓ છે. સાંખ્યનો ઋષિ કપિલ છે, તમને ઘણાને ખબર હોય નહીં. ત્રણ મોટા ઋષિઓ ગુજરાતના છે, ત્રણ મહાન મોટા ઋષિઓ ગુજરાતના છે. કપિલ ગુજરાતના છે, સિદ્ધપુરના છે. દેવહૂતિ અને કપિલનો સંવાદ ભાગવતમાં આવે છે. કપિલ મહાન છે પણ સિદ્ધપુરના છે. બીજા જે ઋષિ મહાન છે એ કણાદ છે. આજે કણાદની વાત કરું છું એ. અને કણાદ છે એ સૌરાષ્ટ્રમાં પેલું સોમનાથ છે ને, એ સોમનાથની પાસેના છે. અને ત્રીજો જે ઋષિ મહાન છે એ વાત્સ્યાયન છે, એ ભૃગુ કચ્છના છે. આ ભરૂચની પાસે જે ભૃગુ કચ્છ છે ત્યાંના છે. તો આ કપિલ, કણાદ અને વાત્સ્યાયન આ ત્રણેય ઋષિઓ ગુજરાતના છે. અને ત્રણેય જે શાસ્ત્રો અદ્ભુત લખ્યા છે. કપિલની વાત ફરી કોઈ વાર કરશું, કણાદની હમણાં કરીએ. પણ પેલો વાત્સ્યાયન છે ને, વાત્સ્યાયનની તો ગજબ મેથા છે. એણે કામસૂત્રની રચના કરી, આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે ને કામસૂત્ર. એ કામસૂત્રની રચના વાત્સ્યાયને કરી છે. અને આપણે આજે પેલો માર્ગ ને આ માર્ગ બેનો ફરક પણ તમને બતાવી દઉં. આપણે ત્યાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચતુર્વિધ પુરુષાર્થ છે. ચતુર્વિધ, ધર્મ જોઈએ, કામ જોઈએ, અર્થ જોઈએ અને મોક્ષ પણ જોઈએ. પેલાના ત્યાં ધર્મ અને મોક્ષ બે જ છે, કામ અને અર્થના ઉપર ચોકડી. આ પાપ છે, આ પાપ છે, આ પાપ છે, આ પાપ છે. અને એટલે કામ અને અર્થ ના સુખો જ્યાંથી મળતા હોય એનો ત્યાગ કરવાનો, એને છોડી દેવાનો. તો કામનું સુખ સ્ત્રીથી મળે એટલે સ્ત્રીનો ત્યાગ કરો, અર્થનું સુખ પૈસાથી મળે એટલે પૈસાનો ત્યાગ કરો. આ ત્યાગ આવ્યો. આપણે ત્યાં ત્યાગ નથી, આપણે ત્યાં ત્યાગ નથી, આપણે એનો સ્વીકાર કર્યો છે. અને એમ બતાવ્યું છે કે આ ચારે પુરુષાર્થનું જે સંમિશ્રણ છે, બરાબર યથાયોગ ન્યાય છે, એનું નામ જ જીવન છે. પણ એનો મૂળાધાર ધર્મ છે. પેલો ચારવાક છે ને, એના ત્યાં બે જ છે, અર્થ અને કામ. ધર્મ નથી, મોક્ષ નથી, અર્થ અને ખાઓ પીવો ને ભોગવો ભોગવો ભોગવો, મજા કરો બસ, બીજી વાત નહીં. પણ હું તમને એ પણ કહું છું કે તમારે ખૂબ ભોગ ભોગવવા હોય ને ખૂબ પૈસો કમાવો હોય તો એ ધર્મથી જ કમાઈ શકશો, ધર્મથી જ કમાઈ શકશો. ધર્મ નહીં હોય તો તમને લોકો ભોગો નહીં ભોગવવા દે. તમારે ખૂબ ભોગો ભોગવવા રહેશે બધા. ચાલો તો હવે જેટલી રૂપાળી સ્ત્રીઓ છે ને એ બધી લઈ આવો, તમને કોઈને ખબર હોય કે ન હોય. પેલો જહાંગીર છે ને, એને 800 પત્નીઓ હતી. કેટલી? 800 પત્નીઓ હતી. અને નિઝામને તો વળી એથી ઘણી હતી. અને નિઝામને એટલા બધા છોકરા હતા, એટલા બધા છોકરા હતા કે સાંજે રોજ હાજરી પૂરે, જેમ પેલા માસ્તર પૂરે ને એમ બધાની હાજરી પૂરે. ને પછી કે મહારાજ જહાપના એ આપકા શાહજાદા હોના છે, હોગા 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 જરૂર હોગા. એટલા બધા છોકરા છે, એટલી હાજરી પૂરે એટલા. અને હું ચાઇના ગયેલો છું. ચાઇનામાં રાજાએ, આખા ચીનના સમ્રાટે, એવો ફતવો બહાર પાડેલો કે કોઈના ઘરમાં 17 વર્ષની છોકરી થાય તો રાજાને ભેટ કરી દેવાની, રાજાને અર્પણ કરી દેવાની. રાજાના ત્યાં છોકરીઓનો ઢગલો થઈ જાય. એ જ્યાં છોકરીઓ ભેગી કરાતી હતી એ ભવન જોવા ગયો હતો. અને કે અહીં બધી આ 5000 છોકરીઓ
સત્તર વર્ષની થાય એટલે રાજાને આપી દેવાની. અને કેટલીક છોકરીઓ છે એ રાજાના ત્યાં ના જવું પડે એટલે જાણી કરીને ચહેરો બગાડી નાખતી હતી, કે ચહેરો બગાડી નાખીએ તો પેલો નાપાસ કરી દે. નાપાસ થવું પણ કલ્યાણકારી છે. હવે 5,000 કે 10,000 ભેગી કરી હોય એમાં કોનો ક્યારે વારો આવે ને કોનો ક્યારે વારે આવે, એટલે એક રાણીએ પ્રાર્થના કરી છે કે મારા નાથ, કોઈ ઝૂંપડામાં રહેનારાની પત્ની બનાવજે પણ રાજાની પત્ની ના બનાવીશ. રાજાની પત્ની સુખી હોય. અહીં તો બધું લશ્કર ભેગું કર્યું છે. અકબરના હરમમાં 5,000, અકબરનું હરમ હતું એમાં 5,000 સ્ત્રીઓ હતી. એમાં એક બડી બેગમ હતી અને બડી બેગમે અકબરનું બહુ કામ કર્યું. અને બડી બેગમ છે, હવે મને કહેતા પણ સંકોચ થાય, એનો જે પાલક પિતા હતો બહેરામ ખાન, જ્યારે હુમાયુ મરી ગયો ત્યારે અકબરની નાની ઉંમર હતી અને ત્યારે અકબર લાહોરમાં હતો બહેરામ ખાનની સાથે. અને દિલ્હીમાં જ્યારે આ મૃત્યુ થયું, આગ્રામાં કે દિલ્હીમાં, તો લાહોર સમાચાર પહોંચ્યા તો આ બહેરામ ખાને એની એ જગ્યાએ માટીનો ઓટલો બનાવી અને અકબરને બાદશાહ બનાવ્યો તરત જ. એને માન્યતા આપી દીધી કે આ હિન્દનો બાદશાહ છે. અને પછી પોતે એડમિનિસ્ટ્રેટર થઈ ગયો. એડમિનિસ્ટ્રેટર થયો, પાછો આવ્યો, અકબર આગ્રા કે આવીને બધી ગાદી સંભાળી લીધી અને રાજ ચલાવતો હતો બહેરામ ખાન. બહેરામ ખાન છે એણે 7-8 વર્ષ રાજ ચલાવ્યું ને અકબર મોટો થયો. પછી બેમાં મતભેદ થયા, કારણ કે હવે આ ઉંમર લાયક થયો. અને મતભેદ થયા એટલે અકબરે એને કહ્યું, તું હવે મક્કા જતો રહે હજ કરવા માટે, બે અહીં સાથે રહીશું તો મતભેદ. હવે પેલા અહીંયા તો રાજ ભોગવેલું અને આ છોકરું કાલ અતારનું છોકરું, એટલે બહેરામ ખાનને હજ કરવા માટે એને વિદાય કર્યો. અને પાટણ આવ્યો, પાટણમાં એક પઠાણે એનું ખૂન કરી નાખ્યું, છરો મારીને, કારણ કે પઠાણના બાપને બહેરામ ખાને મારેલો. બહેરામ ખાન મરી ગયો. બહેરામ ખાન મરી ગયો, એમની જે બેગમ હતી, એની જે પત્ની હતી ને, એ બેગમ અકબરને પરણી, એટલે બડી બેગમ. અને એ બડી બેગમનો દીકરો જે હતો એ અબ્દુલ રહીમ ખાન ખાના, એ અબ્દુલ રહીમ ખાન ખાનાને અકબરે સરસેનાપતિ બનાવ્યો. સરસેનાપતિ અમને પાસેથી ઘણું શીખવા જેવું છે. એ 5,000 બધું હતું એના ત્યાં લશ્કર, એટલે ચાઇનામાં પણ આવું કરેલું. તો જે 17 વર્ષની છોકરી મોટી થાય બધી રાજાને અર્પણ કરી દેવાની, ઘણી પોતાનો ચહેરો બગાડી નાખે, કે તું ગમે ત્યાં મને નાખજે પણ રાજાની રાણી ના બનાવીશ. રાજાની રાણી કદી સુખી હોય. અને જો એથી વધારે તમને કહું તો રાજાની રાણી સુખી ના હોય એમ બહુ મોટા શેઠની શેઠાણીએ સુખી ના હોય. હું કાશીમાં રહું અને અમારે એક મંગલગીરી હતા, 80-85 વર્ષના મારવાડી સાધુ હતા, ખાલી લંગોટ પહેરે ને પડ્યા રહે. બે ચાર શેઠાણીઓ આવેલી, મોટી આવડા મોટી આવેલી, મારા છોરો નહીં એ, છોરો નહીં એ, છોરો નહીં એ. અચ્છા અચ્છા અચ્છા, માઈ હોગા હોગા, ભગવાન ભલા કરે, હોગા હોગા. એ કહેશે હોગા, શેઠરો પેટ તો ઇતે પડ્યો હોય, અર્થ નહીં કહું તમને, સમજો તો સમજી જાઓ. એટલે આ બે છે ને એના ઉપર ચોકડી મૂકી, કોણે? ચાર વાકે, અર્થ અને કામ બરાબર, પણ ધર્મ અને મોક્ષ જોઈએ નહીં. તો મારું કહેવું છે કે જો તમારે અર્થ અને કામ પણ ભોગવવો હોય તો ધર્મના દ્વારા જ ભોગવી શકાશે, નહીં તો જે બળવાન લોકો છે એ માત્સ્ય ન્યાય કરશે. તમારી પત્નીને તમે સાચવી નહીં શકો. અને આ ખાસ વાત યાદ રાખજો, પૈસો સાચવવો બહુ કઠિન નથી પણ રૂપારી પત્નીને સાચવવી તો બહુ કઠિન છે. ચાણક્યને લખવું પડ્યું છે, ભાર્યા રૂપવતી શત્રુ પુત્ર શત્રુર પંડિતા. ચાણક્યને લખવું પડ્યું છે. બહુ રૂપાળી સ્ત્રી છે, બહુ રૂપાળી સ્ત્રી છે,
હવે એના પતિની ઊંઘ હરામ, આખો મહોલ્લો એના પાછળ પડી જવાનો છે, આખો મહોલ્લો, બધા જે પેલા હારા નરસા ખોટા ખરા માણસો હોય ને બધા જ એના પાછળ, અને એને પાછા બાવડા નથી, એના એના બાવડામાં જોર નથી, અને ગરીબની વહુ બધાની ભાભી, એને કોઈ એના ઘરમાં માણસો બોલાવવા ના પડે, જ્યારે જુઓ ત્યારે ડાયરો જામ્યો જ હોય, ડાયરો જામ્યો જ હોય, તમે ભોગવી નહીં શકો, તમે રક્ષણ નહીં કરી શકો, ધર્મના દ્વારા જ થશે. એટલે પેલા ઋષિ છે ને, ઋષિ બધા સૂત્રો લખે છે, લખે છે, લખે છે, બહુ સરસ સૂત્રો લખે છે, અને એ કહે છે કે જીવનનું બેલેન્સ હોવું જોઈએ, ધર્મ અર્થ કામ અને મોક્ષ, આ ચારે ચાર હોવો જોઈએ. હવે જ્યારે સૂત્ર ધ્યાનથી સાંભળજો એને શું વ્યાખ્યા કરી છે. યતો ભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ, અર્થ પછી કહું. અને જો આ મારી વાત તમારે ગળે ઉતરી હોય, જે પરણી ચૂક્યા એ પરણી ચૂક્યા, પણ જે કુંવારા હોય એમને મારી ખાસ ભલામણ છે, બહુ રૂપાળી પત્ની નહીં ખોળવાની, મધ્યમ હારી, મધ્યમ સારી, બાકી તમે રૂપ રૂપનો અંબાર, રૂપ અરે ગુણગુણનો ભંડાર ખોળ, રૂપ રૂપનો અંબાર ખોળીશ તો ધગધગતી સગડી ઉપર જીવવું પડશે, લોકો જીવવા નહીં દે શાંતિથી. એ બાઈ સારી હોય તો ઘણું સારું, તોય નહીં જીવવા દે, પણ જો એ પાછી સારી નહીં હોય તો આઈ જ બન્યું. એટલે પેલો ઋષિ છે ને, ઋષિ સૂત્ર બાંધે છે, યતો ભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ, જેનાથી બે કામ થતા હોય એનું નામ કહેવાય ધર્મ. યત, યત એટલે જેનાથી, જેનાથી એટલે જે જે કાર્યો કરવાથી, જે જે કાર્યો કરવાથી અભ્યુદય, આ લોકની ઉન્નતિ થતી હોય, આ લોક તમારો સુખી થતો હોય, આ લોકમાં તમે સુખી સમૃદ્ધિ પ્રાપ્ત કરતા હોવ, અને નિશ્રેયસ સિદ્ધિ, સાથે સાથે નિશ્રેયસ એટલે મોક્ષની પણ સિદ્ધિ થતી હોય, આ બે તત્વો જેમાંથી ભેગા થતા હોય એનું નામ છે ધર્મ. અહીંયા કોઈ અહિંસાની વાત નથી, કોઈ ત્યાગની વાત નથી, કોઈ વૈરાગ્યની વાત નથી, કોઈ અગિયારસ કરવાની વાત નથી, કોઈ શનિવાર કરવાની વાત નથી, માત્ર આટલી જ વાત છે, તમારો અભ્યુદય થવો જોઈએ. પેલા માર્ગમાં શું છે, પૈસો પાપ છે, સ્ત્રી પાપ છે, સ્ત્રી પાપ છે, સ્ત્રીથી દૂર રહો, એનો પડછાયો ના લો, એનો પડછાયો પણ ના લેવો જોઈએ, કારણ કે બધા એ ભેગા થઈને પાપ બધું ત્યાં આ બેમાં ભેગું કરી દીધું. આ માર્ગમાં શું છે, સ્ત્રી મા છે, સ્ત્રી મહાન છે, નારાયણી છે, જગદંબા છે, પત્ની તરીકે પણ જગદંબા છે. સમય થયો પણ એક થોડીક વાત કહી દઉં તમને, કે કાલ રાખું, મારે બાયપાસ કરેલી મદ્રાસમાં, અને ઇમોશનલ થઈ ગયો એકદમ, એ વખતે માણસ ઇમોશનલ થઈ જાય, અને એક શીખ ડોક્ટર છે ને મારી પાસે બેસી રહી, અને જપજી સાહેબનો સત્સંગ કરે, અને હું એ સત્સંગ કરો, અમે બે બેસી રહીએ. એવામાં સમાચાર આવ્યા કે એક મોટા ધર્મગુરુ તમને મળવા આવે છે તમારી તબિયત જોવા માટે. હવે આપણને કોઈ મોટા માણસ જોવા આવે તો આપણે રાજી થઈએ, ખુશ થઈએ, એટલે હું તો ખુશ થયો, સારું સારું સારું. પણ પેલા એમના પાર્ષદો હોય ને પહેલા આવ્યા, મને કે આ નર્સોને બહાર કાઢી મૂકો. મેં કહું કેમ, કે ના નર્સો નહીં, અહીં કોઈ સ્ત્રી ના હોવી જોઈએ. નર્સો બિચારી ડાઈ હતી, બે હતી. મેં કહું બેન જાઓ, પછી તમે આવજો, તમે જાઓ. પછી પેલા આવ્યા, વાતચીત કરી, મેળે આ બધું થયું. પછી એ ગયા તો ખરા, પણ મને એક દુઃખ થયું, આઘાત થયું, આ નર્સોને કાઢાવી કેમ મૂકી. પછી પેલા શીખ ડોક્ટર છે ને, એને મેં, હું તો લાગણીમાં બોલી રહ્યો છું. મેં કહ્યું ડોક્ટર, પુરુષ જો પવિત્ર છે તો સ્ત્રી પણ પવિત્ર છે. જો પુરુષના શરીરમાં મળમૂત્ર છે તો એના શરીરમાં જે એમાં છે એમાં છે. મને કે વાત તો ઠીક હે. મેં કહ્યું જો એક તરફ હજાર ગંગાઓ હોય અને બીજી તરફ મારી માં એકલી ઊભી હોય તો હજાર ગંગાઓનું આચમન કરવા કરતા મારી માને હું વધારે પગેલા.
કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતાન ભવતી. શંકરાચાર્ય હજાર ગંગાઓ કરતા પણ મારી માં મહાન છે. અમારે સંન્યાસીઓ માટે એવું વિધાન છે કે સંન્યાસ લીધા પછી જો એનો બાપ મળવા આવે તો સંન્યાસીએ આસન ઉપર બેસી રહેવું અને એને આશીર્વાદ આપવા, પણ માં મળવા આવે ને તો આસન ઉપરથી ઊભા થઈને માને પગે લાગે. આ બે માં આટલો ભેદ કર્યો છે. મેં કહ્યું માં મહાન છે. હવે ડાક્ટર કે માં તો મહાન હે, તો ઠીક હે, લેકિન પત્ની ભી મહાન હે. મેં કહ્યું આ પત્ની ભી મહાન હે. લક્ષ્મી નારાયણ, રાધા કૃષ્ણ, સીતારામ છે ને, બધાના જોડા જ છે ને. આપણા બધા ભગવાન જોડકામાં જ છે. અને જોડકામાં છે એટલું જ નહીં, એક કવિએ તો એટલું સરસ કાવ્ય લખ્યું છે, તોય તમે સીતાજીની તોલે મારા રામ, તમે સીતાજીની તોલે. એક બહુ સરસ અવિનાશ વ્યાસનું છે, બનતા સુધી એટલું સરસ લખ્યું છે. મેં કહું પત્ની મહાન છે ભાઈ. મને કે પત્ની તો મહાન હે માનો. અરે મેં કહું પત્ની હતી તો તમે માણસ મન્યા. એકલા એકલા ફરવા જજો ધર્મશાળામાં, કોઈ રૂમ નહીં આપે. પેલી રવેશીમ પડ્યા રહો, પણ જઈને પડ્યા રહો ગમે ત્યાં. અને ઘરવાળી હશે ને એટલે તરત રૂમ ખોલી આપશે. એનું માન છે. અને ભાડે મકાન લેવા જાઓ એટલે પહેલા જ પૂછે પરણેલા છો કુમારા છો. અને જો તમે કહી દીધું કુમારા છીએ, નથી નથી ખાલી નથી ખાલી નથી, કેમ કે ડેન્જર, આ ડેન્જર છે, આને રાખવો ડેન્જર છે. આવું એક સુરત જેવું ગામ ને એક નવો નવો માણસ આવેલો હશે કાઠિયાવાડમાંથી, અને મકાન ના મળે, કારણ કુમારો હતો બિચારો, કુમારો હતો એટલે એને કોઈ મકાન આપે નહીં. પછી એને ફરતા 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 એને બુદ્ધિ સૂજી. કાઠિયાવાડી બહુ પાક્કા હોય તમને કહી દઉં, આ તો છેતરે નહીં, એને કોઈ છેતરી ના શકે.